जूनागढ़ मां हाल गिरनारनी लीली परिक्रमा दरमियान लाखोंनी जनमेदनी पुण्यनुं भाथું बांधवा उमटी पड़ी छे। त्यारे आ उमटेली जनमेदनी ने फक्त पाणीनी सुविधा पूरी पाड़वानी थाय तो पण तंत्रने आँखे पाणी आवी जाय तेवी परिस्थितिनुं निर्माण शिवरात्रि अने परिक्रमा दरमियान चोक्कसथी थाय छे। आवा समय सेवाभावी संस्थाओ आगळ આવી આ જનમેદની માટે રહેવા જમવા ચા નાસ્તા અને પાણી તેમજ સારવાર સહિતની વ્યવસ્થાઓ કરે છે। આવી જ રીતે આસારામ બાપુ અન્નક્ષેત્રના સ્વયંસેવકો છેલ્લા 29 વર્ષથી પરિક્રમા અને શિવરાત્રી દરમિયાન ભવનાથ બસ સ્ટોપ સામે સેવાની ધૂણી ધખાવી લાખોની જનમેદનીને ભોજન પ્રસાદ પીરસી માનવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને આત્મસાત કરે છે। આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર પરંપરાગત ગિરનારની લીલી પરિક્રમા વખતે અનેક લોકો ભજન ભક્તિ થકી પુણ્યનું ભાથું બાંધે છે, તો અમુક લોકો આ ભજન ભક્તિ કરનારા લોકોની અનેક વિધ પ્રવૃત્તિ થકી સેવા શુશ્રૂષા કરી પુણ્ય કમાતા હોવાનો સંતોષ માની આશારામ બાપુની સંસ્થાના નેજા તળે સૌરાષ્ટ્ર યોગ વેદાંત સમિતિના યુવા સેવા સંઘ રાજકોટના સ્વયંસેવકોની ટીમ પરિક્રમા દરમિયાન ભવનાથ બસ સ્ટેશનની સામે સેવાની ધૂણી ધખાવી કોઈપણ પ્રકારના નાત જાતના ભેદભાવ વગર અઢારે વર્ણને એક પંગતે જમાડી અન્નક્ષેત્રની આગવી સેવા થકી લાખોને જઠરાગ્નિ ઠારે છે। સ્વયંસેવકોએ જણાવ્યું હતું કે રોટલી શાક રવાનો શીરો અને ખીચડી અમારા બાપુની આજ્ઞાથી આ અમારું ફિક્સ મેનુ છે અને આમાં જ્યારે એકાદશી હોય ત્યારે મગની દાળ અને ઘઉંના ફાડાની ખીચડી એટલો ફેરફાર કરવામાં આવે છે। જરૂરિયાતમંદોને શુદ્ધ અને સાત્વિક ભોજન આપી અમને અનેરો આનંદ થાય છે। 80થી વધુ સ્વયંસેવકોની ટીમ જેમાં રાજકોટ મોરબી અને ગોંડલના મોટા ઉદ્યોગપતિઓ ઇન્કમટેક્સ અધિકારીઓ મામલતદાર સહિતના અધિકારીઓ અને નિવૃત્ત અધિકારીઓ પોતાની મોટપ ભૂલી અહીં સારથ્યાની ભૂમિકા ભજવી યાત્રાળુઓની સેવા કરે છે। સવારના ચા નાસ્તો, બપોરે ભોજન પ્રસાદ અને સાંજે ફરી ચા નાસ્તો અને રાત્રિ ભોજન સહિતની લોકોને સેવા આપવામાં આવે છે। આ વખતની પરિક્રમામાં કુલ 1.5 લાખ જેવા યાત્રિકોએ અન્નક્ષેત્રમાં પ્રસાદ લીધો છે। પરિક્રમા દરમિયાન 1500 કિલો લોટ, 45 ડબ્બા તેલ, લીલા શાકભાજી સહિત આશરે લાખોમાં ગણી શકાય તેટલો સીધો સામાન અન્નક્ષેત્રમાં વપરાય છે। જ્યારે ગુજરાત મિરર ટીમે અન્નક્ષેત્રની મુલાકાત લીધી ત્યારે વિશેષમાં સ્વયંસેવકોએ જણાવ્યું હતું કે જરૂરિયાતમંદોની સેવા કરી અનેરો આનંદ પ્રાપ્ત થાય છે। અમારા બાપુની આજ્ઞાથી અમે આ સેવા કરીએ છીએ, તેનો વિશેષ આનંદ છે। સમાજમાં બાપુની અવગણના થાય છે તેવું અમુક તત્વો માને છે, પરંતુ અહીં અન્નક્ષેત્રના આશ્રય પ્રસાદ લેતા લોકો અને તેની બાપુ પ્રત્યેની ભાવના જોઈને અમને આત્મસંતોષ થાય છે અને અમારી આ સેવા થકી જો પરમ કૃપાળુ પરમાત્માને આનંદ થતો હોય તો અમારા બાપુની અવગણના કરનારા તત્વોનું પણ ઈશ્વર કલ્યાણ કરે તેવી અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ, તેવું જણાવ્યું હતું। જય ગિરનારી, જય ગર્ભદાત્રી, રાજગઢ ધામ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયા આટીના રામેશ્વરનાથ ગુરુ શ્રી કિશોરનાથજી મહારાજ, અમે અહીંયા 10 વર્ષથી ગૌશાળા ચલાવીએ છીએ અને આ બાજુમાં શ્રી આસારામ બાપુનો પંથો ચાલુ છે, અન્નક્ષેત્ર ચાલુ છે ઘણા વર્ષોથી, એને 15-20 વર્ષ જેવું થઈ ગયું છે અને સાધુ સંતોને ભોજન આપે છે, દક્ષિણા આપે છે, કોઈ આવતા મહેમાનો મહંતોને બધાને પણ દક્ષિણા ભોજન આપે છે અને સારી વ્યવસ્થા છે આ ગિરનારની લીલી પરિક્રમા શિવરાત્રિ અને આ જૂનાગઢ જિલ્લાના શિવરાત્રિ અને લીલી પરિક્રમા પણ સારી વ્યવસ્થા રાખે છે। આ રીતના આ આસારામ બાપુને આ જગ્યાએ બધા ભોજન આપે છે અને અમારી રિક્વેસ્ટ છે સાધુ સંતોની પણ કે જે આસારામ બાપુ અત્યારે જેલની અંદર છે તેને છોડાવવા માટે અમે એટલી રિક્વેસ્ટ કરીએ, જલ્દી જલ્દીથી એ છૂટી જાય એવી અમારી પ્રાર્થના છે। અમે અમદાવાદ
ગુજરાત થી આયા છે. મારું નામ જયાબેન ગણપતભાઈ ચૌહાણ છે. અમે 10 વર્ષથી પરિક્રમામાં આવીએ છીએ. હર વર્ષે અમે અહીંયા જમીએ છીએ. બહુ સરસ જમાડે છે, પ્રેમથી જમાડે છે. એકદમ શુદ્ધ સાત્વિક ખાવા હોય છે. હરિઓમ હરિઓમ હરિઓમ. અમે ભાવનગર જિલ્લામાંથી આવ્યા છીએ. અમે ભાવનગર જિલ્લો તાલુકો સિહોર અને ગામ જાંબાળા, અને જાંબાળા ગામથી અમે 10-12 જણા આવ્યા છીએ. અને અમે અહીંયા પરિક્રમ કરીએ છીએ. અને અમે અહીંયા દર વર્ષે આવી અને અહીંયા જમીએ છીએ આશારામ બાપુના આશ્રમમાં. અને બાપુના આશ્રમમાં અમે જઈએ, અમને બહુ આનંદ આવે છે. અને બાપુને જલ્દી છૂટા કરો એવી અમારી આશા છે. હાજી હરિઓમ હરિઓમ હરિઓમ. મારું નામ જયેશભાઈ ગોવિંદભાઈ માયાણી, રાજકોટ. પરમ પૂજ્ય સંત શ્રી આશારામજી બાપુની પાવન પ્રેરણાથી છેલ્લા 29 વર્ષથી લીલી પરિક્રમા તેમજ શિવરાત્રી ઉપર અહીં અમે 6 દિવસ જાહેર અન્નક્ષેત્ર ચલાવીએ છીએ. ભવનાથ બસ સ્ટેન્ડની સામે એક જ જગ્યાએ આ અમે અન્નક્ષેત્ર ચલાવીએ છીએ, જેમાં કોઈ પણ નાત જાતના ભાવ ભેદ વગર આવનાર વ્યક્તિઓને અમે ગરમા ગરમ પ્રસાદ આપીએ છીએ, જેમાં રોટલી, શાક, શીરો અને ખીચડી આ પ્રસાદ અમે અહીં આપીએ છીએ. અને લોકો પ્રેમથી ભોજન કરે છે. અહીં અમારે 80-90 સેવાધારીઓનો સ્ટાફ છે, જેમાં પાછળ આપ જોઈ રહ્યા છો યુવા સેવા સંઘના ભાઈઓ છે, યુવાનો છે. તેઓ 24 કલાક અહીંયા પોતે પોતાની સેવામાં છે. તેમજ નાનામાં નાના માણસોથી માંડી અને મોટામાં અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ અહીં ખંભે ખંભો મિલાવી અને પૂજ્ય બાપુની સેવા કાર્યમાં સહભાગી થઈ રહ્યા છે અને પ્રેમથી બધાને પ્રસાદ આપી રહ્યા છે. અહીં દરરોજ 20-25 હજાર લોકો આ પ્રસાદ લે છે અને અદ્યતન મશીન દ્વારા રોટલી બનાવી અને ગરમા ગરમ રોટલી આ લોકોને અમે અહીંયા પીરસાવીએ છીએ. હરિઓમ હરિઓમ હરિઓમ. ભાવનાબેન છે, હું જામનગરથી આવું છું. અમે આશારામ બાપુની જગ્યામાં જમીએ છીએ. આ 4-5 વર્ષથી અમે જમીએ છીએ. અમને ઘર કરતાં બહુ સરસ મજા આવે છે. આશારામ બાપુને ધન્યવાદ, ખૂબ ખૂબ અભિનંદન. નાઈના માણસો અમને ખૂબ સારી રીતે જમાડે છે, એને અભિનંદન.